જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આરએસએસના પીઠ અગ્રણી પરના હુમલાને લઈને વીએચપીનું આવેદન પત્ર. કાલાવડમાં મોડી રાત્રે હુમલો કરનારને કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. હિન્દુ પરિષદ જામનગર જિલ્લા તથા શહેર કાલાવાડમાં વરિષ્ઠ તથા અગ્રણીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાનુભાઈ પટેલ ઉપર થયેલ હુમલાની ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી ગૃહપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપેલ, જેમાં વિધર્મી દ્વારા જે હુમલો કરવામાં આવેલ છે તેઓની ધરપકડ કરી અને તેઓને પાસા હેઠળ અટકાયતી ગુનો નોંધાવા તેમજ ભવિષ્યમાં રાષ્ટ્ર વિચારધારા તથા હિન્દુ વિચારધારા ઉપર આવા હુમલા થશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વળતર જવાબ આપવા તૈયાર થશે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. ધર્મેશ ભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા મંત્રી. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા ટીમ દ્વારા અને શહેર ટીમ અને સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્યની ઉપસ્થિતિમાં ગઈકાલે જે કાલાવડમાં જે બનાવ બન્યો, જે અમારા વરિષ્ઠ આરએસએસના આગેવાન અને વરિષ્ઠ એવા અમારા માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદના તે અમારા ભાનુવદા તરીકે જેને અમે સંબંધીએ છીએ, તેના ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર રાષ્ટ્ર વિચારધારા ઉપર આ હુમલો છે. આ હુમલા માટે વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ. અને આ વિચારધારા ઉપર, રાષ્ટ્ર વિચારધારા ઉપર જો આવા હુમલા થતા રહ્યા તો આ દેશમાં એક હિન્દુ સમાજ વિચારધારાને જીવવું મુશ્કેલ થઈ જશે. એટલે વિશ્વ હિન્દુ પરિષદ આ સરકારશ્રી પાસે એવી માંગણી કરે છે કે આ જે હુમલો કરનાર જે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ પોતે કર્યું હોય અથવા બીજા વ્યક્તિ દ્વારા જે કરાયું હોય, કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચ્યું હોય, એની ઉમદારપૂર્વક તપાસ કરવી જોઈએ. અને એ તપાસમાં જે કોઈ નીકળે એના ઉપર પાછા હેઠળ તેમજ આવા અનેક આવા જે ગુનાને સંબંધિત જે તપાસમાં નીકળે એવી એને ગુનો થઈ ધરપકડ થઈ તપાસ થવી જોઈએ એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગ.